એમના પુત્રી જે જસાજી એમના દાદાનું નામ જસાજી હતું, જેથી એને બધા ભાવા કહેતા અને ભાવાના નામ ઉપરથી આ દરબારગઢનો ભાવાણી છે, આ અમારી બેઠક છે. અત્યારે અમારા નાના ભાઈ કિશોરસિંહ અને સંજયસિંહ રહે છે. હું આભાર પણ વ્યક્ત કરું છું કે આપ જે અહીંયા ઊંડાણ પધારી અને અમને હું અત્રેથી સ્વાગત કરું છું અને આ સાથે આભાર પણ માનું છું. આજે આ તકે આજે એક ઐતિહાસિક નિર્ણય લેવાય છે. એક ગેરસમજ ફેલાતી હતી કે ભાઈ રાજકોટ જે છે મસ્કા ગુડિયારી અમુક જે મોટાસાગર એ વિજાણું પાણી પીતા નથી યાદતો. આજે સત્ય હકીકત જે ઇતિહાસ હતો એ ઇતિહાસની મેં જાણ કરી અને એમણે જે ઉદાહરણથી બતાવી કે આજે વિજાણું પાણી અને અમારા ઘરનું નાસ્તો છે જામ હરધોરજીના કુમાર જામ રાવળજીના કાકા જામ અજાજીનો અમલ વિંજાણમાં ચાલતો હતો. અજાજીએ પોતાના નામ ઉપરથી અજાસર તળાવ બંધાવેલ આ તસવીર કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખ શ્રી સાવરસિંહ જાડેજાના દાદાજી પારાજીની છે. આ તસવીર પારાજીના પિતા શ્રી ભાણજીભાની છે. આ ભાણજીભાના ભત્રીજા માનસિંહજીભાઈ છે. બાજુમાં માનસિંહજીના કુમાર શ્રી જોરાવરસિંહજીની તસવીર દ્રશ્યમાન થાય છે. કચ્છ રાજ્યના સમયમાં એક પોલીસ કમિશનર, બે પોલીસ ઇન્સ્પેક્ટર, તેમના નીચે 12 ફોજદાર કચ્છની પ્રજાના જાનમાલનું રક્ષણ કરતા હતા. એ અધિકારીઓની કાર્યદક્ષતાને આજે પણ પ્રજા યાદ કરે છે, જેમાંના
ઇન્સ્પેક્ટર માનસિંહજીભાઈ એક હતા. કચ્છની ચાંદીની બે નમૂન નકશીકામવાળી આ તલવાર આજે પણ માનસિંહજી જાડેજા પરિવાર પાસે સચવાયેલી પડી છે. આજે લોકશાહીમાં પણ ક્ષત્રિય પરંપરા પ્રમાણે શ્રી અનિરુદ્ધસિંહજી, શ્રી મહેન્દ્રસિંહજી, શ્રી કિશોરસિંહજી, શ્રી સજ્જનસિંહજી લાયસન્સવાળી રાઇફલો ધરાવે છે. ઇતિહાસ પરિષદના સભ્યો આ સુરક્ષાના હથિયારો જોઈને પ્રભાવિત થયા હતા. જાણ જાગીરના શ્રી સાવરસિંહ જાડેજાના દરબારગઢમાં સચવાયેલી પ્રાચીન તલવાર જોઈને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ શ્રી કાંતિભાઈ ગોરને જુસ્સો આવી ગયો અને વિદ્યાર્થી સમયના નાટકનો સંવાદ જુસ્સાભેર બોલી બતાવ્યો. આપણે જે દર્શન કરવા માટે આવ્યા છીએ, આ દર્શનીય મંદિર હિન્દીવાસી દેવીનું મંદિર છે. આ મંદિર માટે એમ કહેવાય છે, આ મંદિર કંકાવતી નદીના કિનારે આવેલું છે. આનો ઇતિહાસ અથવા સાંભળેલી વાત અથવા લોકકથા એમ કહે છે કે આ મુખ્ય મંદિર જે ઉત્તર પ્રદેશનો મિર્ઝાપુર તાલુકો છે એની અંદર વિંધ્યાચલ પર્વત પર વિંધ્યાવાસીની દેવીનું મંદિર આવેલું છે. અને વિંધ્યાચલ ને દેવીની સ્તુતિના માર્કંડ મુનિએ ઘણા સ્તોત્રો રચ્યા છે. અને માર્કંડ મુનિ ખાસ વિંધ્યાવાસી દેવીને માનતા હતા. અને માર્કંડ મુનિ જ્યારે દેશાતન કરવા માટે નીકળ્યા હતા, નાણસર બાજુ જ્યાં યાત્રાએ જતા હતા, આ જગ્યાએ એમને પવિત્ર લાગ્યું અને આ જગ્યાએ એમના સાથે જે માતાજીની મૂર્તિ હતી એની એમણે સ્થાપના કરી. એટલે આ મૂર્તિ હજારો વર્ષની પહેલાંની છે, પુરાતન. ભૂકંપ પછી આ મંદિરને ઘણું નુકસાન પહોંચ્યું હતું. હાલના જે મંત છે પૂજારી શ્રી અમૃતગીરીજી કે જેઓ પણ અત્યારે આ મંદિરનો આ વિકાસ કામ બાંધકામ બધું કરી રહ્યા છે, જે એમને પણ પૂરો સહકાર મળી રહ્યો છે. અને દિવસો દિવસ ઉત્તરોત્તર આ મંદિરનો વિકાસ થાય છે અને માતાજીના આશીર્વાદ હંમેશા મિંજાણ ઉપર રહ્યા છે. મિંજાણ માટે કહેવામાં આવે છે કે આઈ અને માઈના આશીર્વાદ મિંજાણો, આઈ શ્રી માતાજી અને માઈ વિભામા સાહેબ ને હંમેશા મિંજાણવાસી જ્યાં જ્યાં હોય એના ઉપર એક એનો એક પ્રતિભાવ હોય છે, એની એક આભા હોય છે. અને આવી રીતે માતાજીના આશીર્વાદ હંમેશા મિંજાણ ઉપર અને ભક્તો ઉપર અને સર્વે ઉપર વસતા રહે એવી માતાજીને પ્રાર્થના. આ કોઠારા ગામના તળાવની બાજુમાં પ્રાચીન કૂવો છે, જેમાં ગામ લોકો કૂવાની ગરગડીમાં દોરડા ભરાવીને પાણી ખેંચે છે. એ દ્રશ્ય હવે જવલ્લે જ જોવા મળે. એક મિનિટ. એક મિનિટ.
સંવત 1918 માહસુદ 13 બુધવાર તારીખ 12/2/1862 ના રોજ આ ભવ્ય જિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી. જિનાલયની બાજુમાં 425 વર્ષ પહેલા બતાવેલું નાનું સુંદર શાંતિનાથ પ્રભુજીનું દેરાસર છે. ઓગણીસો અઢારની સાલમાં આ મંદિરની પ્રતિષ્ઠા થઈ છે. તે જમાનામાં 4 વર્ષની અંદર 800 કારીગર રોજ કામ કરતા અને 4 વર્ષમાં આ સંકુલ પૂરો થયો છે. એની અંદર 16 લાખ કોટી તે જમાનામાં ખર્ચો થયો છે. તેમાં મેન વેલજી માલુ, શિવજી નરસિંહ અને કેશવજી નાયક એ 3 ટ્રસ્ટીઓ શ્રેષ્ઠીઓ મળી અને આ દેરાસર બનાવેલો છે. અને એની ભવ્યતા એવી છે કે આ કોતરણી તો ગુજરાતમાં તમે ક્યાં ફરી આવો, આના જેવી કોતરણી ક્યાંય નહીં મળે. ઊંચાઈમાં ગુજરાતમાં 2nd નંબર છે, 1st નંબર તારંગા અને 2nd નંબર કોઠારા. આજે 78 ફૂટની હાઇટ છે વચલી શિખર. કેટલા કેટલા ફૂટની? 78 ફૂટ. સાક્ષાત તીર્થંકર પ્રવર શાંતિનાથજી મહારાજ જેના મૂળ નાયક તરીકે વિરાજમાન છે, એવા જિનાલયમાં સહજ રૂપે પ્રવેશતા શાશ્વત શાંતિનો અનુભવ થાય છે. આમ તો એમની સાથે બીજા પણ તીર્થંકરોની પ્રતિમા શ્રીજીઓ વિરાજમાન છે અને જે કોતરણી છે તેમાં 16 વિદ્યાદેવીના ચિત્રો પણ મને જોવા મળ્યા છે, જેમાં રોહિણી છે, પછી અચ્છુક્તા છે, પછી જેને આપણે જ્વાલામાલિની કહીએ છીએ એ છે. એવી જ રીતે જે 16 આ જે વિદ્યાદેવીઓ ઉપરાંત બટુકનાથજીનું ઘણું મોટું સ્થાન હોય છે અને તમને દરેક ઠેકાણાથી મદદ મળી રહેશે. એમ કહ્યું છે કે અવસર પહેલે સંભાળીએ ગૌતમ નામ ગણેશ. જે ગૌતમ મુનિને આપ યાદ કરો અને આપણા કામ થાય, અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર, ગુરુ ગૌતમને સમરીએ મન વાંચિત ફલ દાતા. જેની પાસે 28 પ્રકારની લબ્ધિઓ રહેતી, 28 પ્રકારની હો અને એક એકથી ચડે એવી લબ્ધિઓ, જે અષ્ટાપદજી ઉપર સૂર્યના કિરણો પકડીને ઉપર જઈ શકતા અને ઉતરી શકતા એવા ગુરુ ગૌતમ, જે મહાવીર સ્વામીએ બધા જ લોકો માટે સમવસરણ કર્યું ત્યારે એ બધા જીવજંતુઓ હતા એની અંદર, તો જેને બધા જ પ્રકારના એકેન્દ્રિયા, બેન્દ્રિયા, તીનન્દ્રિયા, ચતુરિન્દ્રિયા, પંચેન્દ્રિયા, આ 5 ઇન્દ્રિયવાળા જીવો એકેન્દ્રિયથી કરીને અને એનાથી પણ ઉપર કહું તો અસંપ્રજ્ઞાત બુદ્ધિ અને સંપ્રજ્ઞાત બુદ્ધિ એવા બધાય જીવો જે કહે છે એને સમજણ પડે એ રીતે એમનું સમવસરણ ચાલતું. ભવ્ય ભૂતકાળની યાદી સમો આ કોઠારાનો પ્રાચીન ગઢ વ્યવસ્થિત રીતે જાળવવામાં આવ્યો છે. ભુજના કચ્છના ગાદીપતિ
રાવ શ્રી રાયધણજીને 11 કુમારો હતા, જેમાં યુવરાજ શ્રી નોંગણજી યુવાન વયમાં દેવલોક પામ્યા હતા. આ યુવરાજ નોંગણજીના કુંવર હાલોજી કોઠારાથી લઈ આવ્યા અને આ કોઠારા જાગીરમાંથી બીજી ઘણી જાગીરો માંડવી તાલુકામાં અને અબડાસા તાલુકામાં આવેલી છે. આ હાલોજી પરિવારમાં આપણે જો અત્યારના ઇતિહાસની જો વાત કરીએ તો ઠાકોર સાહેબ શ્રી ભારમલજી, કે જેઓ એક પ્રજાપ્રિય ઠાકોર સાહેબ તરીકેની એમણે નામના મેળવેલી છે, તેઓ કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પણ પ્રમુખ હતા. એમણે પણ ગામના વિકાસ કાર્યમાં ઘણું યોગદાન આપેલું છે. તે ઉપરાંત કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ તરીકે સમાજની અંદર સંપ સંગઠન અને કેળવણી વધે તે માટે તેઓશ્રીએ ખૂબ જ પ્રયત્નો કર્યા છે. આજે આપણે જે આપણું જે છાત્રાલય જાડેજા બોર્ડિંગ આજે જે ભુજની અંદર મોજૂદ છે એના પાયાની અંદર ઠાકોર સાહેબની પરિશ્રમ રહેલો છે. તે ઉપરાંત એમના કુંવર શ્રી ધીરજસિંહજી સાહેબની જો વાત કરીએ તો ઠાકોર સાહેબ ધીરજસિંહજીએ આ લોકશાહીની અંદર વર્ષો સુધી સરપંચ તરીકે સેવા આપી. તેઓ શ્રી અશ્વની ખૂબીઓ અને ખામીઓના ખૂબ જ નિષ્ણાત હતા. તે ઉપરાંત વૈદિક દવાઓ બાબત પણ તેઓની ખૂબ જ જાણકારી હતી. આજના જે પશુ ડૉક્ટરો છે તેઓ પણ એમના પાસે ઘણી વખત ઝાંખા પડી જતા. તેઓ શ્રી એ પોતાની જાગીરદાર તરીકેનો માન મર્તબો અને મોભો જીવન પર જાળવી રાખ્યો હતો. આજે આપણે જે દરબારગઢ જોઈ રહ્યા છીએ તે નિર્માણ કાર્ય વિક્રમ સંવત 1789 ફાગણવદ 13 ને શનિવારના આજથી 289 વર્ષ પહેલાં કોઠારાના ટીલે આવેલ ઠાકોર શ્રી હાલાજીએ આ ગઢનું ખાતમુહૂર્ત કર્યું હતું. જે ગઢને આજે પણ વર્તમાન ઠાકોર સાહેબ શ્રી વીરેન્દ્રસિંહજીએ સારી રીતે સારી સાર સંભાળથી જાળવી રાખ્યો છે. ઠાકોર સાહેબ શ્રી વીરેન્દ્રસિંહજી સાહેબ આજે લોકશાહીના પ્રવાહમાં ભળી ગયા છે. તેમણે ભૂકંપ બાદ દરબારગઢને પણ નવનિર્માણ સારી રીતે કર્યું છે. તે ઉપરાંત જે આપણે કોઠારાના આશાપુરા માતાજીનું મંદિર આવ્યું છે એના પણ નિર્માણ કાર્યમાં એમની મહેનત રહેલી છે. અત્યારે આપણે આઈશ્રી આશાપુરા માતાજીના દર્શન કરી રહ્યા છીએ. આ મંદિરના નિર્માણ કાર્યમાં ઠાકોર શ્રી વીરેન્દ્રસિંહજીને અબડાસા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ શ્રી જુવાનસિંહજીભાઈ તેમજ નિવૃત્ત આચાર્ય શ્રી પ્રભાતસિંહ સાહેબનો સાથ સહકાર મળ્યો. તે ઉપરાંત આજુબાજુના દાતા અને ભાયાતોએ પણ એમાં સારો એવો સહકાર આપ્યો છે. અને હવે આપણે જે મળી રહ્યા છીએ એ સરદારજી અમરજીતસિંહજી છે, જેણે ખેતીવાડી ક્ષેત્રે ખૂબ જ વિકાસ કર્યો છે. એમનો પરિવાર 1971માં અહીં આવ્યો, સ્થાયી થયો અને કચ્છ ઇતિહાસ પરિષદ નું ભુજ તેરા ખાતે જ્ઞાન ક્ષેત્ર માટે મારા આખા અમારા તેરા આખા ગામજનો વતી હું એમને સ્વાગત કરું છું અને એમને આવકારું છું. પ્લીઝ મોસ્ટ વેલકમ. સત્રમાં ભાગ લેવા આવેલા સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ખાસ આમંત્રણને માન આપીને આવેલા પરિષદના સભ્યશ્રીઓ, ત્રણ મહિનાથી નલિયા સીપીઆઈ તરીકે છું. વીર અબડાની જગ્યા કેટલી લડત પછી શ્રી જાડેજા સાહેબે મેળવી છે એ મેં જાણ્યું છે, એટલા માટે હું એને તે ઉપરાંત પિંગળેશ્વરની જગ્યામાં પણ તેઓ શ્રીએ બહુ મોટો ફાળો આપ્યો છે એટલે એમને અબડાસા વિસ્તારના સિંહ તરીકે હું ઉદબોધન કરું છું. કચ્છ ઇતિહાસ પરિષદના શ્રી સાવદસિંહજી સાહેબ,
મયુર ધ્વજસિંહજી જાડેજા, ડાયસ ઉપર બિરાજમાન મહાનુભાવો અને આપ સૌ મારા વડીલો, આપણે અત્યારે મોટામાં મોટી કમનસીબી જો હોય તો એ છે કે આપણે અત્યારે ઇતિહાસને ભૂલી રહ્યા છીએ. કચ્છ ઇતિહાસ પરિષદ લોકોને જાગૃત કરવાનું, ઇતિહાસને લોકોને વચ્ચે લાવવાનું એક ભગીરથ કામ કરી રહી છે. તેઓને હું મારા તરફથી ઘણી ઘણી શુભેચ્છા પાઠવું છું. અત્યારે આપણે તેરાના ગઢના ગામ કિલ્લા ઉપર ઊભા છીએ. અત્યારે આ ગામનું અમારી કચ્છી ભાષામાં એને વાયુ નાકું કહે છે, એટલે પાંજરાપડ તરફનું આ ગેટનું દ્વાર છે. અત્યારે એની ઉપર આપણે ઊભા છીએ અને આ આખા ગામનો જે કિલ્લો છે એનું વિહંગલ લોકન કરતાં આપણે આ સાઈડ ઉપરથી, તળાવ ઉપરથી થઈ કરી અને ઠેઠ દરબારગઢ સામે જશું. ઓલી બાજુ દરબારગઢ છે, દરબારગઢમાં રાજાનો મહેલ છે, જ્યાં પહેલાં શરૂઆતમાં રેફ્યુજી ફિલ્મનું શૂટિંગ બી આ ગામમાં થયું છે. જે પાકિસ્તાનનો જે ભાગ બતાવે છે એમાં ઘણખરો મોટો ભાગ તેરાનો છે, દરબારગઢનો કિલ્લાનો. તેરાના દરબારગઢ છે, તેરાના તળાવો છે, તેરાની મસ્જિદ છે, તેરાની લોટ દળવાની ચક્કી છે, તેરાની બજાર છે, રેફ્યુજી ફિલ્મના શૂટિંગમાં તેરાનો ભાગ છે. સામે દેખાય છે એ જુમા મસ્જિદ છે, જે 400 વર્ષ પહેલાંની જૂની છે. ઓલી બાજુ જૈન મંદિરો છે. આવી નાની મોટી તેરામાં ઘણી વિરાસતો છે. મહાદેવના બી ઘણા પ્રાચીન મંદિરો છે. ગામમાં કુલ